ભાવનગરની પ્રતિષ્ઠિત વિટકોઝ ન્યૂઝ ચેનલના નીડર પત્રકાર પ્રદીપ શુક્લ ઉર્ફે પ્રોવેલ પર સાત શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી જીવલેણ હુમલો કર્યો હતો અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઘટનાને લઈને એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, ત્યારે આ બાબતને લઈને ભારે ચકચાર મચી ગઈ છે. 18 વર્ષથી પત્રકાર તરીકે સેવા કરતા પત્રકાર પર કરાયો જીવલેણ હુમલો. ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરી હત્યા કરવાનો થયો છે પ્રયાસ. વિટકોઝ ન્યૂઝ ચેનલના હેડ પ્રદીપ શુક્લા પર સાત શખ્સોએ કર્યો હિંચકારો હુમલો. ભાવનગરમાં છેલ્લા 18 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રમાં રહી લોકોની મદદ કરતા, ખોટાઓને ખુલ્લા પાડતા અને લોકસેવા કરતા પત્રકાર પ્રદીપ શુક્લ પ્રોવેલ, જેમના પર તારીખ 5/4/2018 રાત્રિના સાત શખ્સોએ જીવલેણ હુમલો કરી તેમને ગોંધી રાખી અને જીવ લેવાનો પ્રયાસ કર્યો છે. આ અંગે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ અને મળતી વિગતો અનુસાર શહેરના દેવુબાગમાં આવેલ પ્રમુખ સ્વામી ફ્લેટમાં રહેતા પત્રકાર પ્રદીપ શુક્લ પ્રોવેલ, તેમણે તેના ફ્લેટ પ્રવીણસિંહ અજીતસિંહ જાડેજાને વેચાણથી આપ્યો હતો અને ફ્લેટના વેચાણના 4 લાખ રૂપિયા પ્રવીણસિંહ પાસેથી લેવાના બાકી નીકળતા હતા. ત્યારે પૈસા ચૂકવવાના બાકી હોવા છતાં મોડી રાત્રે અંદાજે 10 વાગ્યા આસપાસ આરોપી પ્રવીણસિંહ જાડેજા, તેમના પત્ની હંસાબા, તેમના પુત્ર અક્ષદીપસિંહ, કિશન, રવિરાજ સહિત અન્ય 2 અજાણ્યા ઇસમો ઘરે આવી ઘર ખાલી કરી દેવાનું કહી ઝઘડો કરવા લાગ્યા. ત્યારે પ્રદીપ શુક્લએ કહેલ કે ફ્લેટ વેચાણના બાકીના 4 લાખ રૂપિયા આપી દો એટલે હું ફ્લેટનો કબજો તમને સોંપી દઉં, અને આમ કહેતા આરોપીએ ઉશ્કેરાઈ ગેરકાયદેસર મંડળી રચી લોખંડની કોશ, મધ ભરેલ કાચનો શીશો, સ્ટેન્ડ લઈ માથાના ભાગે મારી ગંભીર ઇજા પ્રદીપભાઈ શુક્લને પહોંચાડી હતી. ત્યારબાદ પ્રદીપ શુક્લએ પોતાની સર્વિસ રિવોલ્વર લેતા તમામ શખ્સો મોબાઈલ જપ્ત કરી અને સાથે જ ફ્લેટનું બારણું બહારથી બંધ કરી તાળું મારી ગંભીર હાલતે તેમને ગોંધી રાખીને જતા રહ્યા હતા. પ્રવીણસિંહ, અજીતસિંહ જાડેજા, આશાપુરા એન્ટરપ્રાઇઝવાળા, એનો દીકરો યજ્ઞદીપ, એનો દીકરો રવિરાજ, એનો દીકરો ક્રિષ્ટ, એની વાઈફ, બીજા 2 કાળિયાપીંડના દરવારો જે ગઈકાલે મને ખાલી કરવાની, મારી નાખવાની ધમકી દેવા આવેલા, છતાંય મેં કીધું કઈ વાંધો નહીં, આજ બપોરે આવી અને મારી ઓફિસે આપણે ચર્ચા કરજો, વાતચીત કરશું. પણ આજે આવ્યા, હું સૂઈ ગયો હતો, 10:10 ની આજુબાજુ સૂઈ ગયો હતો એટલે જગાડ્યો, મારે પીસી બેલ વાર્યો એટલે કીધું હું કરો, અડધો કલાક પહેલાં 15 મિનિટ વાતો કરી, 10 મિનિટ વાતો કરી, વાતો કરી પછી સીધો ઘા જ કર્યો. 12 મિનિટ ચારે જણને કાટલો પકડી મને બહાર લઈ ગઈ, મારી લોબી છે એમાં લઈ ગઈ, એમાંથી મારો મધનો ભરેલો શીશો આખો મારા માથામાં મળ્યો છે. પોશ મારી ત્યાં પડી હતી, પોશ મારી ત્યાંથી લઈને આવ્યા. પછી ચપ્પલનું સ્ટેન્ડ હોય, સ્ટેન્ડ મારા માથામાં 10 બાર ઘા કર્યા, વાહામાં ઘા કર્યા, હાથ હાથ ઉપર ઘા કર્યા. હું માત્ર છેલ્લા 18 વર્ષથી લોકોની સેવા કરું છું ને મારી ઉપર આવા લુકા પાડતો હુમલો કરી જાય છે. આવ લુકાય મિત્રતા એમાં એવું હતું, મેં મારા બંને ફ્લેટ છે એને વેચ્યા, બરાબર એક મિત્રતા હતી એટલે મારી દીકરીના નંબર ફ્લેટ છે એના એના મિસિસ, નવા મિસિસ છે, 2 બાયડી છે એટલે બીજા મિસિસના નામનો ફ્લેટ લીધો ને એ ફ્લેટના પૈસા 3,80,000 રૂપિયા પછી ચેક આપ્યા પછી કે ઉછીતા મને આપો એટલે મકાન ચણવા આપણે દીકરાને લગ્ન હતા એટલે ઉછીતા આપ્યા એટલે આ રીતે 3,80 મારે લેવાના નીકળતા હતા. અને એ બ્લેકમેલિંગ એ દસ્તાવેજ કરી દીધી વખતે મેં આપણે ચેક લખાવ્યો નહીં, અને ચેક ન લખાવ્યો એટલે એને કીધું કે હવે નથી આપવા જાવ, થાય પણ કરી લો એપ કરી. છેલ્લા 1 મહિનાથી પ્રેશર આપતા હતા મને, એમ કીધું કે હું મિત્ર છે એટલે આપણે બગાડવું નથી, એટલા વર્ષ છે એટલે બગાડવું નથી, ત્યાં છતાં આવું કર્યું. પોતે ઈ વિસ્તારમાં ડાયરી નો ધંધો કરે, ધીરધાર નો ધંધો કરે, આપણે આપણે કોઈ યારે કોઈ લેવા દેવા નથી, પરંતુ મારી યારે જે વર્તન કર્યું છે બહુ ખરાબ કર્યું છે, મિત્રતાના નામે કલંક કહેવાય. બનાવની વિગતો પ્રમાણે તેમના પત્નીને બાંધી દેવાયા અને પ્રદીપ શુક્લ પર તમામ શખ્સો તૂટી પડ્યા,
જ્યારે પ્રદીપ શુક્લએ તેમના બીજા રૂમમાં રહેલી રિવોલ્વર ત્યાં જઈને લોડ કરી કે તરત જ આ શખ્સો ત્યાંથી ભાગ્યા અને બારણાને પણ બંધ કર્યું અને મોબાઈલ પણ તેમણે જપ્ત કરી લીધા હતા. ત્યારે પ્રદીપ શુક્લએ હિંમત કરી અને ત્રીજા માળેથી તેઓ બારીના સહારે નીચેના માળની બારીના સહારો લેતા લેતા તેઓ અંધારામાં ઉતર્યા અને ત્યાંથી ત્રણ દિવાલ તેઓ ટપી અને લોહી નીકળતી હાલતે તેમના મિત્રના ઘરે ગાડી લઈને પહોંચ્યા અને ત્યાંથી તેમને સર્ટી હોસ્પિટલ તાત્કાલિક ખસેડાયા હતા. જે પ્રમાણેની વિગતો હાલ પોલીસ પાસેથી મળી રહી છે, એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે વિગતો અપાય તે પ્રમાણે જોવામાં આવે તો આ ઘરની અંદર તારીખ 5/4/2018 રોજ 7 શખ્સોએ આવી અને આ ફ્લેટ ખાલી કરી દેવા તેમણે કહ્યું અને તે બાબતે આરોપીએ ઉશ્કેરાઈ જઈ અને સાથે રહેલા 7 શખ્સોએ તેમના ઉપર જીવલેણ હુમલો કર્યો. અને ગંભીર વાત એ કે તમને વાત કરવામાં આવે તો આ રૂમ છે તેમને અહીંયા લોક મારી દેવામાં આવ્યો. પ્રદીપભાઈ શુક્લ જ્યારે તેમની સર્વિસ રિવોલ્વર રૂમમાં લેવા માટે ગયા એ સમયે તેમણે એ તમામ આરોપીઓ અહીંથી ભાગી ચૂક્યા હતા અને સાથે જ તેમણે પ્રદીપભાઈના બંને મોબાઈલ જપ્ત કરી લીધા કે જેના કારણે તેઓ કોઈને ફોન ન કરી શકે અને અહીંયા તેમણે લોક મારી દીધું અને આજુબાજુના તમામ લોકોને અહીંથી હું કેમેરામેનને કહું કે અહીંના તમામ ફ્લેટ દેખાડવામાં આવે કે અહીં રહેતા તમામ લોકોને તેઓ ધમકી આપતા ગયા કે કોઈએ અહીંયા લોક ખોલવું નહીં. હાલ તેવી માહિતી લોકો પાસેથી જાણવા મળી રહી છે અને પોલીસ સૂત્ર પાસેથી માહિતી મળી રહી છે. પ્રદીપ શુક્લ પ્રોવેલ કે જે ભાવનગરમાં 18 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રમાં કામ કરી બાહોશ પત્રકાર તરીકેની છાપ ધરાવે છે, જેણે અનેક ડોક્ટર્સ કે જે ભ્રૂણ હત્યા કરાવતા હોય છે તેમને, સરકારી કર્મચારી લાંચ લેતા હોય તો તેમને તેણે ખુલ્લા પાડ્યા છે, લોકોને લૂંટતા ઇનામી ડ્રો બંધ કરાવ્યા, બેફામ ધમધમતા હુક્કા બારને બંધ કરાવવા અનેક વાર સમાચાર રજૂ કર્યા અને સફળ પણ થયા, ગેરકાયદેસર ઊંચી ફી ઉઘરાવતી ખાનગી શાળાની નીતિઓ જાહેર કરી, ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને નેતાઓની કૂટનીતિ, પ્રજાના રૂપિયાનો થતો વેડફાટ, કામકાજના કૌભાંડ તેણે ખુલ્લા પાડેલા છે, જેમના પર હાલ જીવલેણ હુમલો કરી તેમનો જીવ લેવાનો પ્રયાસ કરાયો છે. હાલ એ ડિવિઝન પોલીસ મથકમાં કલમ 143, 147, 148, 149, 350, 323, 325, 342 અને 402 મુજબ ગુનો નોંધાયો છે અને પોલીસ તપાસ શરૂ કરાઈ છે. માથાના ભાગે 20થી વધુ ટાંકા આવ્યા છતાં મહાવ્યથાનો ગુનો નહીં નોંધાતા લોકોમાં ચર્ચા થઈ રહી છે. હાલ પત્રકાર પ્રદીપભાઈ શુક્લને સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને માથાના ભાગે ફ્રેક્ચર પહોંચ્યા હોવાનું હાલ રિપોર્ટમાં જણાઈ રહ્યું છે. હવે આગળ જોવાનું એ રહેશે કે પોલીસ અને સાથે જ ન્યાયતંત્ર તેમને શું ન્યાય આપે છે, તેમના ઉપર 7 શખ્સોએ જે જીવલેણ હુમલો કર્યો છે તેમને શું સજા મળે છે તે આવનારો સમય કહેશે. કેમેરામેન નાનુ ચુડાસમા સાથે ધવલ દિયોરા, વિટકોસ ન્યૂઝ, ભાવનગર.